આજે આપણે ત્રિકોણના ખૂણાઓના સરવાળાના ગુણધર્મ વિશે જોઈએ સૌપ્રથમ ત્રિકોણના ખૂણાઓને પાસ પાસે ગોઠવીને ચકાસણી કેવી રીતે કરી શકાય તે જોઈએ અહીં ત્રિકોણ એ બી સી આપેલ છે અને તેના ખૂણાઓને અલગ અલગ રંગથી દર્શાવેલા છે અહીં આપણે દરેક ખૂણાને અલગ કરી તેને પાસ પાસે ગોઠવીને ચકાસીશું કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય છે ખૂણા એને કાપીને અહીં દર્શાવ્યા મુજબ ગોઠવતા એટલે કે ખૂણો એ ખૂણા સીની પાસે ગોઠવાય તે રીતે મૂકતા અહીં જોયા મુજબ તે ગોઠવાય છે તે જ રીતે ખૂણા બીને કાપીને તેને ખૂણા સી અને એની સાથે અહીં સ્ક્રીન પર દર્શાવ્યા મુજબ ગોઠવતા ખૂણો સી ખૂણો એ અને ખૂણા બીની ગોઠવણી આ પ્રમાણે થાય છે અહીં જોઈ શકાય છે કે ખૂણો એ ખૂણો બી અને ખૂણા સીનો એકસો એંશી અંશ થાય છે હવે બીજી રીતે ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ ચકાસીએ અહીં આપણે ત્રિકોણની નકલ પાસ પાસે ગોઠવીને ચકાસણી કરીશું અહીં ત્રિકોણ એ બી સી આપેલ છે હવે તેની એક નકલ તૈયાર કરીએ જે અહીં જોઈ શકાય છે અને એ નકલને ફેરવીને ખૂણો એ ખૂણા સીની પાસે આવે તે રીતે બીજો ત્રિકોણ ગોઠવતા આ પ્રમાણેની રચના થશે અને ખૂણો એ આ રીતે દર્શાવેલ છે ફરીથી ત્રિકોણની એક નકલ કરીએ અને તે અહીં કાળા રંગથી દર્શાવેલ ત્રિકોણ જેવો બનશે તે ખૂણા બીને ખૂણા એ અને ખૂણા સી સાથે ગોઠવતા આ પ્રમાણે તૈયાર થશે અહીં પણ જોઈ શકાય છે કે ખૂણો એ ખૂણો બી અને ખૂણા સીનો સરવાળો એકસો એંશી અંશ થાય છે આમ કહી શકાય કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો એંશી અંશ થાય છે હવે તેના કેટલાક ઉદાહરણો જોઈએ કે જેમાં ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ આપણે ઉપયોગ કરીએ છીએ ત્રિકોણના બે ખૂણા ત્રીસ અંશ અને એંશી અંશ છે તો ત્રીજો ખૂણો શોધો તેનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરીએ ધારો કે ત્રીજા ખૂણાનું માપ એક્સ છે આથી ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મ અનુસાર લખી શકાય કે એક્સ વધતા ત્રીસ અંશ વધતા એંશી અંશ બરાબર એકસો એંશી અંશ માટે એક્સ વધતા એકસો દસ બરાબર એકસો એંસી માટે એક્સ બરાબર એકસો એંસી ઓછા એકસો દસ આમ કરતાં એક્સ બરાબર સિત્તેર અંશ મળશે આથી કહી શકાય કે ત્રીજા ખૂણાનું માપ સિત્તેર અંશ છે હવે બીજું ઉદાહરણ જોઈએ ત્રિકોણનો એક ખૂણો એંશી અંશ છે અને બાકીના બંને ખૂણા સરખા છે તો તે બંનેના માપ શોધો ધારો કે બે સરખા ખૂણાઓના માપ એક્સ છે આથી ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મ અનુસાર એક્સ વત્તા એક્સ વત્તા એંસી બરાબર એકસો એંસી થશે માટે ટુ એક્સ વત્તા એંસી બરાબર એકસો એંશી થશે સાદરૂપ આપતા ટુ એક્સ બરાબર એકસો એંશી ઓછા એંશી માટે ટુ એક્સ બરાબર સો અંશ થશે અને એક્સ બરાબર સો ભાગ્યા બે એટલે કે એક્સ બરાબર પચાસ અંશ મળશે આથી કહી શકાય કે ત્રિકોણના બે સરખા ખૂણાના માપ પચાસ અંશ હશે ત્રીજા એક ઉદાહરણ વિશે વિચારીએ ત્રિકોણના ત્રણ ખૂણાના માપ એક જેમ બે જેમ એકના પ્રમાણમાં છે આ ત્રિકોણના બધા ખૂણા શોધો અહીં ખૂણાના માપ ગુણોત્તરમાં આપેલ છે તેથી આપણે તેના ખૂણાઓના માપ આ મુજબ ધારીશું ધારો કે ખૂણાઓના માપ એક્સ ટુ એક્સ અને એક્સ છે આથી ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મ અનુસાર લખી શકાય કે એક્સ વત્તા ટુ એક્સ વત્તા એક્સ બરાબર એકસો એંશી માટે ચાર એક્સ બરાબર એકસો એંશી માટે એક્સ બરાબર એકસો એંસી છેદમાં ચાર માટે એક્સનું મૂલ્ય પિસ્તાલીસ અંશ મળશે આમ કહી શકાય કે બે સરખા ખૂણાના માપ પિસ્તાલીસ અંશ અને ત્રીજા ખૂણાનું માપ નેવું અંશ મળે